नमस्कार विद्यार्थी मित्रों, ऑनलाइन एजुकेशन में आप सौनु फरीथी स्वागत छे। आजे आपणे वात करवानी छे कार्तेजीय पद्धतिनी। तो कार्तेजीय पद्धति में कई रीते काम थाय छे ए आजे समझवानुं छे। तो कार्तेजीय पद्धति में सौथी पहला आपणे बे रेखा दोरवानी होय छे। पहली जे छे ए અહીંયા આને કહેવાય છે એક્સ, આ બાજુ એક્સ ડેશ, ઉપરની સાઈડ વાય અને નીચે આવે છે વાય ડેશ। તો અહીંયા જે આ એક્સ એક્સ ડેશ છે એ સમક્ષિતિજ રેખા છે। આ કેવી રેખા છે? સમક્ષિતિજ રેખા છે। તો સમક્ષિતિજ રેખા અહીંયા તમારી વ્યાખ્યાઓ લખું છું જે તમારે આમાંથી ઉપયોગી થાય છે। તો પહેલી વ્યાખ્યા કે સમક્ષિતિજ રેખા એક્સ એક્સ ડેશ ને એક્સ અક્ષ કહે છે। જે આ સમક્ષિતિજ રેખા છે એક્સ એક્સ ડેશ એને શું કહેવાય છે? તો કે એક્સ અક્ષ। ચલો એ જ રીતે જે આ વાય વાય ડેશ છે એ અહીંયા લંબ હોય છે। આ બંને રેખા એકબીજાને કેવી છે? લંબ છે। અને વાય 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 ડેશને વાય અક્ષ અથવા તો શિરોલંબ રેખા કહેવાય છે। કેવી કહેવાય છે? શિરોલંબ રેખા। તો બીજું છે શિરોલંબ રેખા વાય વાય ડેશને y અક્ષ કહે છે। હવે આ જે x અક્ષ અને y અક્ષ છે એને અક્ષો કહેવાય અથવા તો યામાક્ષો પણ કહેવાય। અને શું કહેવાય છે? અક્ષો કહેવાય છે અથવા તો યામાક્ષો કહેવાય છે। હવે એની પછીની વાત, તો આ પહેલી ફરીથી જોઈ લેવી, જ્યાં એક્સ એક્સ ડેશ છે જે આડી લીટી સમક્ષિતિજ રેખા કહેવાય છે, અને જે ઊભું છે એને શું કહેવાય? શિરોલંબ રેખા। આ ચેપ્ટરમાંથી એક એક ગુણના દાખલાઓ, એક એક ગુણની થિયરી પૂછાય છે। તો એ થિયરી આ રીતે પૂછાય છે કે પ્રશ્ન તમને પૂછ્યો હોય કે સમક્ષિતિજ રેખા ખાલી જગ્યા અક્ષ છે તો શું આવશે? એક્સ અક્ષ। શિરોલંબ રેખા ખાલી જગ્યા અક્ષ છે તો શું આવે? વાય અક્ષ। તો અહીંયા આપણને સમક્ષિતિજ રેખા કે તો એક્સ અક્ષ, શિરોલંબ રેખા કે તો વાય અક્ષ। હવે જે આ એક્સ અક્ષ અને વાય અક્ષ આ જે અક્ષો છે એકબીજાને જ્યાં છેદે છે એને આપણે ઓ નામ દેવી, અને જે આ ઓ આપણે નામ દીધું છે એ તમારું ઉગમ બિંદુ છે। તો અહીંયા વ્યાખ્યા લખવીની, ઉગમ બિંદુ યામાક્ષો એકબીજાને જે બિંદુમાં છેદે તે બિંદુને ઉગમ બિંદુ કહે છે। જે આ બિંદુ છે એને શું કહેવાય છે? ઉગમ બિંદુ। જે આ યામાક્ષો છે આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ, તો એક્સ અક્ષ અને વાય અક્ષ એકબીજાને જે બિંદુમાં છેદે છે એને શું કહેવાય છે? ઉગમ બિંદુ કહે છે। એની પછીનું, હવે અહીંયા તમારે ધ્યાનમાં લેવાનું છે જે એક્સ અક્ષ છે એની ઉપર અહીંયાથી જમણી બાજુ અંતર પ્લસ લેવામાં આવે છે। તો એક બે ત્રણ ચાર પાંચ, એ જ વસ્તુ આ સાઈડ પણ કેવું લેવાનું? ઋણ। તો કે માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ, માઇનસ ચાર, માઇનસ પાંચ। ઉપરની સાઈડ વાત કરવી તો અહીંયા વાય અક્ષ ઉપરનો જે ભાગ છે ત્યાં પ્લસ લેવાનું છે। તો એક બે ત્રણ ચાર પાંચ, નીચેની સાઈડ માઇનસ, એટલે કે માઇનસ એક, માઇનસ બે, માઇનસ ત્રણ,
માઇનસ ચાર અને માઇનસ પાંચ. હવે જે આ એક્સ અક્ષ છે, આ ઓથી લઈને એક્સ સુધીની, એટલે કે ઓ એક્સ છે એ ધન એક્સ અક્ષ દિશા કહેવાય, અને જે આ છે ઓ વાય એ ધન વાય અક્ષ છે. તો અહીંયા લખવી આપણે કે ઓ એક્સ એ ધન એક્સ દિશા અને ઓ વાય એ ધન વાય દિશા છે. આ જે છે એ ધન એક્સ દિશા છે, ઉપર છે એ ધન વાય દિશા છે. એ જ રીતે નીચેની આપણે કહેવી તો ઓ એક્સ ડેશ એ ધન ઋણ એક્સ અક્ષ દિશા છે, અને નીચેની સાઈડ જે ઓ વાય ડેશ છે એ ઋણ વાય દિશા છે. તો અહીંયા લખવી કે ઝીરો વાય ઝીરો એક્સ ડેશ એ ઋણ એક્સ દિશા છે, અને ઝીરો ઓ વાય ડેશ એ ઋણ વાય દિશા છે. તો આ તમારી એક્સ દિશા અને વાય દિશા. ધન કઈ બાજુ છે? તો કે ધન આ સાઈડ છે અને ઉપરની સાઈડ છે. આ સાઈડ કેવું છે? ઋણ છે, અને નીચેની સાઈડ ઋણ છે. હવે તમે જોઈ શકો છો કે આ જે આખું સમતલ છે, આ સમતલના આ જે અક્ષો છે એ ચાર ભાગ પાડે છે, આ એક બે ત્રણ અને ચાર. તો એને આપણે શું કહેશું? તો એને કહેવાય છે ચરણ અથવા તો પાદ. તો કે ચરણ અથવા પાદની વ્યાખ્યા પૂછે તમને, તો એમાં શું આવશે? તો કે પેલું, યામાક્ષો સમતલને ચાર ભાગમાં વિભાજિત કરે છે જેને ચરણ અથવા પાદ કહે છે. યામાક્ષો અથવા તો અક્ષો સમતલને ચાર ભાગમાં વિભાજિત કરે છે જેને ચરણ અથવા પાદ કહે છે. તો તમને પ્રશ્ન પૂછવામાં આવે કે ચરણની વ્યાખ્યા લખો, તો શું લખશો? કે અક્ષો અથવા તો યામાક્ષો સમતલ જે છે એને ચાર ભાગમાં વિભાજિત કરે છે. આ એક બે ત્રણ ચાર, તો આને આપણે ચરણ એક કહીશું, અને ચરણ બે, અને ચરણ ત્રણ, અને આને કહીશું ચરણ ચાર. તો આ ચાર ભાગ છે, આ તમારો પહેલો ભાગ, આ બીજો ભાગ, આ ત્રીજો ભાગ, અને આ તમારો ચોથો ભાગ. તો આ જે ચાર ભાગ પાડે છે એને શું કહેવાય છે? ચરણ કહેવાય છે, અથવા તો શું કહેવાય? પાદ કહે છે. હવે એના પછીની વાત. હવે તમને બિંદુ આપેલું હોય તો બિંદુ માટે બે વસ્તુ શીખવાની છે તમારે. તો ધારો કે અહીંયા આ બિંદુ છે. હવે એના માટે વાત કરું તો અહીંયા બે વસ્તુ આવે છે. પહેલું છે એક્સયામ, બીજું છે વાયયામ. તો કે એક્સયામ કોને કહેવાય અને વાયયામ કોને કહેવાય? તો એક્સયામ એટલે શું? તો કે એક્સયામ એટલે કે આ જે બિંદુ છે, ગમે તે જે બિંદુ છે એનું વાય અક્ષથી લંબ અંતર. તો વાય અક્ષથી લંબ અંતર એટલે કે આ બિંદુથી આ જે રેખા છે એ રેખાથી આ બિંદુનું અંતર કેટલું છે? તો કે એક અને બે એકમ. તો આ તમારા બે એકમ થશે. તો અહીંયા લખવી કે એક્સયામ બરાબર બિંદુનું વાય અક્ષથી લંબ અંતર, એને શું કહેવાશે? એક્સયામ. એ જ રીતે વાયયામ માટે વાત કરવી તો વાયયામ કોને કહેવાય? તો બિંદુનું
એક્સ અક્ષથી લંબ અંતર, તો એક્સ અક્ષથી લંબ અંતર કેટલું છે તો કે એક એકમ. તો અહીં આપણે લખવી કે બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર. અહીંયા ખાસ ધ્યાન દેવાનું છે, પરીક્ષામાં તમને બે રીતે પૂછી શકે આ પ્રશ્ન. તમને કોઈ પણ બિંદુ આપેલું હોય એનું તમને એમ પૂછે કે એક્સયામ અને વાયયામ લખો, અથવા તો પ્રશ્ન ફેરવીને પૂછવો હોય તો એ રીતે પૂછી શકે કે બિંદુનું વાય અક્ષથી લંબ અંતર. તો વાય અક્ષથી લંબ અંતર કે એટલે શું થયો તમારો એક્સયામ. અને જો એવું પૂછે કે બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર આપો તો શું થાય વાયયામ. અહીંયા તમારે ઊંધું યાદ રાખવાનું કે એક્સયામ હોય તો વાય અક્ષથી લંબ અંતર, વાય અક્ષ હોય તો એક્સ અક્ષથી લંબ અંતર. હવે જે આ એક્સયામ અને વાયયામ છે એના બીજા શબ્દમાં એક્સયામને કોટિ તરીકે ઓળખવામાં આવે છે. એક્સયામને શેના તરીકે ઓળખવામાં આવે છે? કોટિ તરીકે. અને જે વાયયામ છે એને ભુજ તરીકે ઓળખવામાં આવે છે. તમને એવું પૂછે કે આ બિંદુ છે, આ બિંદુનો કોટિ કહો, તો બિંદુનો કોટિ શું થશે? એક્સયામ. તમને એવું પૂછવામાં આવે કે બિંદુનો ભુજ કહો, તો ભુજ એટલે શું થાય તમારું વાયયામ. તો અત્યારે આપણે આ જે થિયરી સમજ્યા છે તો પહેલેથી ફરીથી એક વખત રિવિઝન કરી લેવી. તો સૌથી પહેલાં ક્ષમક્ષિતિજ રેખા, એટલે કે જે આ આડી લીટી છે એને શું કહેવાય? સમક્ષિતિજ રેખા. સમક્ષિતિજ રેખા એક્સ એક્સ ડેશને શું કહેવાય? જે એક્સ અક્ષ. શિરોલંબ રેખા, શિરોલંબ રેખા એટલે શું થઈ? આ ઊભી ઊભી રેખાને શું કહેવાય? જે વાય લંબ, વાય અક્ષ. તો આ બંને એક્સ અક્ષ અને વાય અક્ષ એને અક્ષો કહેવાય, અથવા તો શું કહેવાય? યામ અક્ષો. એની પછી આ બંને અક્ષો એકબીજાને જે બિંદુમાં છેદે છે આ બિંદુને ઓ વડે દર્શાવાય છે, અને ઓ એટલે શું થયું તમારું? ઉગમ બિંદુ. તો કે ઉગમ બિંદુનું વ્યાખ્યા શું થશે? તો કે યામાક્ષો એકબીજાને જે બિંદુમાં છેદે તે બિંદુને શું કહેવાય? ઉગમ બિંદુ કહે છે. એની પછી કે જે ધન દિશા છે, તો ઓથી એક્સ, આ જે ઓ એક્સ દિશા છે એ ધન દિશા છે, ઓ વાય છે એ ધન દિશા છે. તો આ એક્સ તરફની ધન દિશા, આ વાય તરફની ધન દિશા, એ જ રીતે ઊંધું. અહીંયા ઓ એક્સ ડેશ છે એ ઋણ ધન દિશા છે, અને ઓ વાય ડેશ એ તમારી ઋણ વાય દિશા છે. તો એ બે લીટી લખી આપણે. પછી આ જે યામાક્ષો છે સમતલને ચાર ભાગમાં વિભાજિત કરે છે. આ જે યામાક્ષો છે એ સમતલને કેટલા ભાગમાં વિભાજિત કરે છે? ચાર. તો એને શું કહેવાય? ચરણ. પહેલું ચરણ, બીજું ચરણ, ત્રીજું અને ચોથું. ચરણ કેટલા હોય છે? ચાર. તો અહીંયા લખવું આપણે કે ચરણ અથવા પાદ, કે યામાક્ષો સમતલને ચાર ભાગમાં વિભાજિત કરે છે જેને ચરણ અથવા પાદ કહે છે. એની પછીની વાત, તો કે એક્સયામ અને વાયયામ. એક્સયામ એટલે શું? કે બિંદુનું વાય અક્ષથી લંબ અંતર. ધારો કે આ બિંદુ છે, તો આ બિંદુનું આ વાય અક્ષ છે ત્યાંથી લંબ અંતર માપવામાં આવે તો એને શું કહેવાય? એક્સયામ. અને જો બિંદુનું એક્સ અક્ષથી લંબ અંતર માપવામાં આવે તો એ શું કહેવાય? તો કે વાયયામ. તો આ એક્સયામ અને વાયયામ થયું. એક્સયામને કોટિ તરીકે ઓળખવામાં આવે છે, અને વાયયામને ભુજ તરીકે ઓળખવામાં આવે છે. તો આ થિયરી છે જે તમારે એક ગુણની અંદર મોસ્ટ ટાઈમપી છે, જે વારંવાર પેપરમાં પૂછાય છે. તો આ તમારે લખવાની છે સારા અક્ષરે. ઉદાહરણ એકની વાત કરવી તો ઉદાહરણ એકની અંદર તમને ખાલી જગ્યાઓ આપેલી છે, અને એમાં એમ કીધું છે કે બાજુમાં જે આકૃતિ આપેલી છે એના ઉપરથી આ ખાલી જગ્યાઓ તમારે પૂરવાની છે. તો સૌથી પહેલાં અહીંયા આપણે શીખવાનું છે બિંદુના યામ. તો યામ કોના? તો કે બિંદુના. તો બિંદુને દર્શાવવું હોય તો પહેલાં એક્સયામ લખાય છે, અને અલ્પવિરામ કરીને વાયયામ લખાય છે. આ બિંદુના યામ થયા. કે કોઈ પણ બિંદુ હોય તો એને પહેલાં એક્સયામ લખાય કૌંસમાં, અને પછી શું લખાય? વાયયામ. તો અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે તમારે કે એક્સયામ અને વાયયામ, વાયયામ આગળ ના આવી જાય, અને અથવા તો એક્સયામ પાછળ ના આવી જાય. પહેલાં એક્સયામ આવશે પછી વાયયામ. ચલો અહીંયા સૌથી પહેલો પ્રશ્ન પૂછ્યો છે તમને કે બિંદુ બીના કોટિ અને ભુજ. ચલો બિંદુ બી, તો બિંદુ બી અહીંયા જો
आपने जे आ प्रथम चरण में बिंदु बी देखाय छे तमने, तो बिंदु बी में तमने शू कीधुं छे अहींया के बिंदु बी ना कोटी अने भुज शोधवाना छे आपणे। तो कोटी एटले शू थाय एक्स याम, भुज एटले के वाई याम। तो बिंदु बी माटे आपणे एक्स याम अने वाई याम आपणे शोधवाना छे। तो एक्स याम अने वाई याम, चलो एक्स याम अने वाई याम शोधवा छे तमारे। तो एक्स याम कई रीते मळशे, तो एक्स याम नी बराबर आपणे लखेलो तो थियरी मां के एक्स याम एटले शू, तो के वाई अक्ष थी लंब अंतर। तो आ जे वाई अक्ष छे त्यांथी आनु लंब अंतर, तो वाई अक्ष थी आ लंब अंतर केटलुं छे तमारुं, तो के चार एकम छे, तो अहींया तमारुं थशे चार। अने वाई याम, तो वाई याम एटले शू थाय, तो के एक्स अक्ष थी लंब अंतर, तो एक्स अक्ष थी आ लंब अंतर केटलुं छे तमारुं, तो के त्रण एकम, तो आ तमने थशे त्रण। आ तमारी लंब अंतरवाळी थियरी थई। एना सिवाय जो तमारे डायरेक्ट याद राखवू होय तो आ रीते पण याद राखी शको के आ बिंदु छे, तो बिंदुनो एक्स याम, एक्स याम एटले शू आवशे, तो के एक्स अक्ष उपर जे मळे छे તે, તો એક્સ અક્ષ ઉપર કેટલા મળે છે ચાર, તો એ તમે ચાર લખી શકો। અને વાય યામ એટલે કે વાય અક્ષ ઉપર મળે તે, વાય અક્ષ ઉપર કેટલા મળે છે ત્રણ, તો કે ચાર ત્રણ, આ રીતે પણ તમે લખી શકો છો। તો એ રીત તમારે વધારે સહેલી પડે છે, તો એ રીત આપણે કરશું। એની પછી તો અહીંયા જવાબમાં લખીએ આપણે કે કોટી અને ભુજ, તો કોટી એટલે કે એક્સ યામ, ચલો એક્સ યામ કેટલો મળે છે બિંદુ બી માટે, તો કે ચાર, અને વાય યામ કેટલો મળે છે, તો કે ત્રણ। તો કોટી ચાર મળે છે અને ભુજ કેટલા મળે છે ત્રણ, અને બિંદુ બીના યામ, ચલો બિંદુ બીના આપણને યામ કયા મળે છે, તો કે ચાર અલ્પવિરામ ત્રણ, તો કે ચાર ત્રણ, આ તમને બિંદુ બીના યામ થયા। એની પછી બિંદુ એમને યામ લખવા છે આપણે, તો બિંદુ એમ માટે વાત કરવી, તો બિંદુ એમ અહીંયા છે, તો એના માટે ચલો એક્સ કયો છે આપણી પાસે એક્સ યામ, તો કે એક્સ યામ છે માઇનસ ત્રણ, વાય એમ કેટલો છે, તો કે ચાર, તો કે માઇનસ ત્રણ ચાર, આ તમારો જવાબ થયો શેનો, તો કે માઇનસ ત્રણ ચાર, એ તમારો જવાબ થયો એમનો, તો કે એક્સ યામ થશે તમારો માઇનસ ત્રણ અને વાય એમ થશે તમારો ચાર। ચલો એ જ રીતે આ તમને મળ્યો માઇનસ ત્રણ અને વાય એમ થશે ચાર। ચલો એ જ વસ્તુ બિંદુ એમના યામ પૂછે છે તમને, તો બિંદુના યામ લખવા હોય તો કાઉન્સમાં લખવી માઇનસ ત્રણ ચાર। એની પછી બિંદુ એલના એક્સ યામ અને વાય યામ, ચંદો ચલો બિંદુ એલ, ચલો બિંદુ બિંદુ એલ ક્યાં છે, તો કે અહીંયા, તો એના માટે ચલો એક્સ યામ, એક્સ યામ કયો છે અહીંયા તમારી પાસે, તો અહીંયાથી આપણે એક્સ અક્ષ ઉપર જોવાનું, તો એક્સ અક્ષ ઉપર એટલે એક્સ અક્ષ આ થઈ, એની ઉપર કેટલા આપ્યા છે, તો કે માઇનસ પાંચ। ચલો વાય યામ, તો વાય અક્ષ ઉપર જુઓ કેટલા મળે છે માઇનસ ચાર, તો આ તમારું થઈ ગયું માઇનસ પાંચ અને માઇનસ ચાર, તો એક્સ યામ માઇનસ પાંચ, વાય યામ માઇનસ ચાર, બિંદુમાં લખવી માઇનસ પાંચ માઇનસ ચાર। એના પછી છેલ્લો પ્રશ્ન કે બિંદુ એસના એક્સ યામ અને વાય યામ, તો બિંદુ એસ અહીંયા છે, તો એના માટે એક્સ યામ, ચલો એક્સ યામ એટલે કે એક્સ અક્ષમાં જોવાનું, વાય યામ એટલે કે વાય અક્ષ ઉપર, એક્સ અક્ષ ઉપર જોવો એટલે કેટલા દેખાય છે તમને, તો કે ત્રણ, વાય યામ કેટલા છે, તો કે માઇનસ ચાર, તો અહીંયા તમને એક્સ અક્ષ ઉપર ત્રણ મળે છે, વાય અક્ષ ઉપર માઇનસ ચાર મળે છે, તો તમારો એક્સ યામ થશે ત્રણ, વાય યામ માઇનસ ચાર, તો બિંદુ મળશે તમને ત્રણ માઇનસ ચાર। તો આ તમારું ઉદાહરણ એક થયું કે જેની અંદર તમને ચાર બિંદુઓ આપેલા હતા, બી એમ એલ અને એસ, જેના તમને કોટી ભુજ કે અથવા તો એક્સ યામ અને વાય યામ કે, તો એ આપણે મેળવા, તો આ વસ્તુ સહેલી છે અને આ વસ્તુ તમારે એક્ઝામની અંદર વારંવાર પૂછાઈ છે। તો આના પછી ઉદાહરણ બે, એના પછી ઉદાહરણ બે, તો ઉદાહરણ બેમાં તમને રકમમાં કીધું છે કે આકૃતિમાં અક્ષો ઉપરના બિંદુઓના યામ લખો। તો આકૃતિમાં જે આપેલું છે, તો આકૃતિમાં ચાર બિંદુઓ આપણને આપેલા છે, પહેલું બિંદુ છે અહીંયા એ, પછી બી, પછી સી, પછી ડી અને પછી ઈ, આમ પાંચ બિંદુઓ છે।
પાંચ બિંદુઓ છે, એ પાંચે પાંચ બિંદુઓ ક્યાં આવેલા છે? અક્ષો ઉપર. આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. અક્ષ ઉપર જ બિંદુઓ આપેલા છે. ધારો કે આ એ બિંદુ છે તો એ બિંદુ અહીંયા છે, બી બિંદુ અહીંયા છે, સી બિંદુ અહીંયા છે, ડી બિંદુ અહીંયા છે અને ઈ બિંદુ છે અહીંયા. તો આ પાંચ બિંદુઓ છે, આ પાંચે પાંચ બિંદુઓના આપણે શું લખવાના છે? યામ લખવાના છે. તો સૌથી પહેલાં આપણે જવાબમાં લખશું બિંદુ એના યામ. ચલો બિંદુ એના યામ, તો એ બિંદુ છે તો એ બિંદુ અહીંયા છે. ચલો એ બિંદુ માટે પહેલાં તો એક્સ યામ. એક્સ યામ એટલે શું થાય? વાય અક્ષથી લંબ અંતર. તો આ જે વાય અક્ષ છે તમારી, તો આ જે વાય અક્ષથી આનું લંબ અંતર, તો અહીંયાથી આ અંતર માપો તો કેટલું થાય? તો કે એક બે ત્રણ અને ચાર એકમ. તો એક્સ યામ થશે તમારો ચાર. ચલો વાયયામ. વાયયામ એટલે કે શું? તો કે એક્સ અક્ષથી લંબ અંતર. તો એક્સ અક્ષથી લંબ અંતર, તો અહીંયા બિંદુ જ એક્સ અક્ષ ઉપર આવેલું છે તો એનું લંબ અંતર તમને કેટલું મળે? તો કે ઝીરો. તો અહીંયા તમારો વાયયામ થશે ઝીરો. ફરીથી સમજી લો, એ બિંદુ છે, એ બિંદુના યામ જોઈશે તો પેલો આમ યામ આવે તમારો એક્સ યામ, પછી આવે વાયયામ. એક્સ યામ કઈ રીતે મળે? તો કે વાય અક્ષથી લંબ અંતર. અને વાયયામ કઈ રીતે મળશે? તો કે એક્સ અક્ષથી લંબ અંતર. ચલો એક્સિયામ જોઈ છે, તો એક્સિયામ એટલે કે એક્સિયામ કઈ રીતે મળે? તો કે વાય અક્ષથી લંબ અંતર. તો આ જે વાય અક્ષ છે તમારી ઊભી લીટી, ત્યાંથી આ બિંદુનું લંબ અંતર જોઈ છે, તો અહીંયાથી આ બિંદુ કેટલા અંતરે આવેલું છે? તો કે એક બે ત્રણ અને ચાર, ચારે આવેલું છે. તો કે એક્સિયામ તમારો થશે ચાર. એની પછી વાયયામ કીધું છે, તો વાયયામ એટલે કે શું થાય? તો કે એક્સ અક્ષથી લંબ અંતર. તો બિંદુ જ એક્સ અક્ષ ઉપર આવેલું છે. જો બિંદુ ક્યાંક અહીંયા ઉપર હોત તો એક એકમ થાય, ઉપર હોય તો બે એકમ થાય, અહીંયા હોય તો ત્રણ એકમ થાય. પણ અહીંયા બિંદુ છે તો આ બિંદુનું આ જ રેખા ઉપરથી લંબ અંતર કેટલું મળશે તમને? ઝીરો. તો અહીંયા તમારું બિંદુ એના યામ થશે ચાર ઝીરો. ચલો બિંદુ બી માટે લખવી, બિંદુ બીના યામ. ચલો બિંદુ બી માટે, તો જે બી બિંદુ છે તો બી બિંદુ માટે પણ આ જ આવે કે એક્સ યામ અને વાયયામ. એક્સ યામ એટલે કે વાય અક્ષથી લંબ અંતર. ચલો બિંદુ બી એ વાય અક્ષ ઉપર આવેલું છે, તો વાય અક્ષ ઉપર આવેલું બિંદુ છે એટલે એનું વાય અક્ષથી લંબ અંતર કેટલું થાય? તો કે ઝીરો જ થાય. તો કે વાય અક્ષથી અંતર કેટલું થશે? ઝીરો. હું એમ કહું કે હું અહીંયા ડૂબો છું અને હું એમ કહું કે અહીંનું ને અહીંનું અહીંયાથી જ અંતર મારે માપવું છે, તો કેટલું થાય? તો કે ઝીરો જ થાય. થોડાક દૂર ઊભા હોય તો વચ્ચે કંઈક અંતર હોય, પણ તમે પોતાની જગ્યાએ જ ઊભા હોય ત્યાંથી ને ત્યાંથી તમારું અંતર માપવાનું હોય તો શું થાય? ઝીરો જ થશે. તો આ બિંદુનું વાય અક્ષથી અંતર માપવું છે તો શું થશે? ઝીરો જ થાય. એની પછી એક વાયયામ જોઈએ, તો વાયયામ એટલે કે એક્સ અક્ષથી લંબ અંતર. તો આ બિંદુ બી છે એનું એક્સ અક્ષ, એટલે એક્સ અક્ષ છે આ, ત્યાંથી લંબ અંતર જોઈએ છે. તો અહીંથી લંબ અંતર કેટલું છે? તો કે એક બે ને ત્રણ. તો કે લંબ અંતર થશે ત્રણ. એના પછી બિંદુ સીના યામ. ચલો બિંદુ સી ક્યાં છે? તો કે અહીંયા છે. તો બિંદુ સી માટે હવે અહીંયા ખાસ ધ્યાન રાખવાનું છે કે આ બાજુનું જે અંતર હતું એ તમે પ્લસ એટલે કે ધન અંતર હતું એટલે કે ધનમાં માપતા હતા, પણ આ બાજુનું અંતર કેવું લેવાનું થશે? તમારે ઋણ લેવાનું થશે. તો અહીંયા બિંદુ સી માટે એક્સિયામની વાત કરવી, તો એક્સિયામ એટલે શું થાય? તો કે વાય અક્ષથી લંબ અંતર. તો એક્સિયામ, તો આનું વાય અક્ષથી લંબ અંતર, આ વાય અક્ષ છે, ત્યાંથી આનું અંતર કેટલું થાય? તો કે એક બે ત્રણ ચાર ને પાંચ, એટલે કે માઇનસ પાંચ થશે. તો કે આનું અંતર થયું માઇનસ પાંચ. હવે એક્સ વાયયામની વાત કરવી, તો કે વાયયામ એટલે કે શું થાય? તો કે એક્સ અક્ષથી લંબ અંતર. તો આ બિંદુનું એક્સ અક્ષ ઉપર જ આવેલું છે, તો એક્સ અક્ષ ઉપર આવેલું છે તેથી તેનું એક્સ અક્ષથી લંબ અંતર કેટલું થાય? ઝીરો. તો અહીંયા લખવી ઝીરો. બિંદુ ડીના યામ બરાબર. ચલો બિંદુ ડી, બિંદુ ડી ક્યાં છે? અહીંયા. ચલો બિંદુ ડી માટે વાત કરી, તો બિંદુ ડીનું
વાય અક્ષથી લંબાંતર, તો બિંદુ ડીનું વાય અક્ષ ઉપર જ આવેલો છે, તેથી વાય અક્ષથી લંબાંતર કેટલું થાય? તો કે 0. અને એક્સ અક્ષથી લંબાંતર, તો એક્સ અક્ષ એટલે કે અહીંયાથી અહીંયાથી આનું અંતર કેટલું છે? તો કે -4. તો આનું અંતર થશે -4. તો કે 0 -4. એના પછી છેલ્લું બિંદુ ઈના યામ, બરાબર. ચલો બિંદુ ઈ અહીંયા આવેલું છે. ઈ ક્યાં આવેલું છે? તો કે અહીંયા 2/3 આપેલું છે ત્યાં. તો આ બિંદુ ઈના યામ જોઈએ છે તમારે, તો બિંદુ ઈનું વાય અક્ષથી લંબાંતર, તો વાય અક્ષ છે ત્યાંથી લંબાંતર કેટલું થાય? તો કે 2/3. અલ્પવિરામ એક્સ અક્ષથી લંબાંતર, તો બિંદુ ઈ છે એ એક્સ અક્ષ ઉપર જ આવેલું છે, તો એનો અર્થ શું થાય? કે એક્સ અક્ષ ઉપર બિંદુ છે તેથી તેનું એક્સ અક્ષથી લંબાંતર થશે 0. તો અહીંયા જવાબ લખશું આપણે 0. ચલો આનો અર્થ શું થાય? તો અહીંયા તમે જોઈ શકો છો કે એ સી અને ઈ આ ત્રણેય બિંદુ, એ સી અને ઈ, તો એ સી અને ઈ આ ત્રણેય બિંદુઓ એક્સ અક્ષ ઉપર છે, તો એક્સ અક્ષ ઉપર હોય તો એનો વાય આમ શું થશે તમારો? 0. અને એક્સ આમ તમને મળશે. એ જ રીતે વાય અક્ષ ઉપરનો બિંદુ જે બી અને ડી છે, આ બી અને ડી એ વાય અક્ષ ઉપર આવેલા છે, તો વાય અક્ષ ઉપરના બિંદુઓ હોય તો એના એક્સ આમ 0 થશે અને વાય આમ તમને કંઈક મળશે. તો આ વાત થઈ તમારી ઉદાહરણ 2ની. તો ઉદાહરણ 2 જે તમને વ્યવસ્થિત સમજ્યા છે આપણે, તો ઉદાહરણ 1, 2 અને જે શરૂઆતમાં થિયરી લખી એ વ્યાખ્યાઓ એ તમારે વ્યવસ્થિત તમારી બુકમાં લખવાની છે અને એ તમારે પાકી કરવાની છે અને ઘરે બેઠા એની તૈયારી કરવાની છે. અસ્તુ, જય ગુરુદેવ.